ભરૂચના ધારથી મમરપુરા સુધીના બિસ્માર રસ્તાનું કાયમી નિકાલ માટે 25 લાખ ના ખર્ચે પેવર બ્લોકની કામગીરી શરૂ કરાઈ છે. અને જો ભરૂચ નગરપાલિકા પાસે થાળા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે, અમને તો અમે આ થાળા ભરીશું. ભરૂચમાં વરસાદમાં માર્ગો બિસ્માર બન્યા છે અને પશ્ચિમ વિસ્તારમાં માર્ગોનું સત્યનાશ વળી ગયું છે, જેના પગલે વાહન ચાલકોની કમરો તૂટી રહી છે. બિસ્માર માર્ગોથી પરેશાન વાહન ચાલકો તથા પશ્ચિમ વિસ્તારના લોકોએ ભરૂચ નગરપાલિકામાં પીપોડું વગાડી નગરપાલિકાના ઊંઘતા અધિકારીઓ અને પદાધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરી વિરોધ વ્યક્ત કરતા બિસ્માર માર્ગ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાની માંગ પણ કરવામાં આવી હતી. ભરૂચ શહેરના જાગૃત આગેવાનો, વડીલો, નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી, જે તકલીફને દૂર કરવા માટે આજે સીઓ સાહેબની મહિલા કે તમે જો 5 કચેરી ઢલ, સૈયદ રોડ, મજીદ હોટલ, મમ્મદપુરા, એપીએમસી માર્કેટ, સંતોષી વસાહત, બાયપાસ ચોકડી સુધીના રોડ અત્યંત વિસ્મર હાલતમાં હોય, 5-5, 6-6 ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે. આ નગરપાલિકા આ વિસ્તારો પાસે 1 હજાર ટેક્સ વસૂલે અને સુવિધાના નામે મીંડું રખડતા પશુઓ પકડવા અમે ભરૂચ નગરપાલિકા ફેલ, કચરો ઉઠાવવામાં ફેલ અને રોડ સામાજિક મૂળભૂત સુવિધા છે, રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાડા નથી ભરી શકતા. ગઈકાલે ગોંડલનો વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો, ગાંધી બજાર પાસે ડોબીવાર પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ. જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમને પણ માનવવધનો ગુનો દાખલ થયો. આવી ઘટના જ્યાં દીકરી અને બહેની અને જવાન, જો કોઈનો દીકરો નોકરી પાસે આવતો એનો ગુજરી ગયો, એના ફેમિલીને લોકો 10 લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા, એના બાળકો યતીમ થયા, એની પત્ની વિધવા થઈ ગઈ. તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે? સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો. સીઓ સાહેબ અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ઢલથી લઈને જંબુસા બાયપાસ વગેરે તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે પણ કહ્યું હતું કે ઢાલથી મોહમ્મદપુરા સુધીના બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર ગાબડા પૂરવાની કામગીરી કરી હતી, પરંતુ વરસાદ વરસવાના કારણે પૂરાયેલા ગાબડા પુનઃ ધોવાઈ જતા હોય અને બિસ્માર માર્ગના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર વિકટ બની રહી હોય, જેના કારણે બિસ્માર બની ગયેલા માર્ગ ઉપર લેવલિંગ કરી પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે, જેનાથી વાહન ચાલકોને કાયમી સમસ્યા હલ થઈ શકનાર હોવાનું કહ્યું હતું. અને પેવર બ્લોક જ્યાં બેસાડવામાં આવશે તેની આજુબાજુ જ ડામરનો પણ રોડ બનાવવામાં આવશે અને બિસ્માર બની ગયેલા વારંવારના માર્ગોનું કાયમી નિરાકરણ થઈ ગયું છે. નમસ્કાર. મોહમ્મદપુરા ઢાલ પર વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ ગયો હતો. અનેકવાર અમે કોળી વેસ્ટ નાખીને સારો કરવાનો પ્રયત્ન કર્યો, પણ વરસાદ વધુ હોવાના કારણે અમને સફળતા ન મળી. એના કારણે અમે નગરપાલિકાએ નિર્ણય લીધો કે ત્યાં જેટલો વિસ્તાર ખરાબ છે ત્યાં ગાડી પેવર બ્લોકનું કામ કરી અને ત્યાંના રહીશો અને ત્યાં જે ટ્રાફિકની સમસ્યા છે એ લોકોને તકલીફ ના પડે એ રીતનું આયોજન કરીએ. એ માટે કાલથી 2 દિવસ પહેલાં કામગીરી શરૂ કરવામાં આવી હતી સાફ સફાઈ અને લેવલિંગની. કાલે રાત્રે પણ ત્યાં ગાડી લેવલિંગ કરીને સરખું કરવાની કામગીરી ચાલતી હતી. લગભગ આજે રાત્રિ જ્યાં લેવલ થઈ ગયું છે ત્યાં બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.